હેલો ફ્રેન્ડ્સ જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જી કે ચેનલમાં આપનું સ્વાગત છે આજનો વિડીયો ગુજરાતી વ્યાકરણના ટોપિક પર બનાવવામાં આવ્યો છે આ વિડીયોમાં ધોરણ પાંચથી ધોરણ બારના સમાનાર્થી શબ્દોને આવરી લેવામાં આવ્યા છે અને આની પહેલાં પણ સમાનાર્થી શબ્દોના એકથી સાત ભાગ બનાવેલા છે જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તે લિંક પર ક્લિક કરી તમે તે બધા વિડીયો જોઈ શકો છો અત્યારે આપણે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ પેલો સમાનાર્થી શબ્દ જોઈએ ઉત્કંઠા તો જિજ્ઞાસા અથવા તો આતુરતા ત્યાર પછી વિષાદ તો દુઃખ અથવા તો વેદના ત્યારબાદ નેત્ર તો આંખ અથવા તો નયન ત્યાર પછી તૃષા તો તરસ અથવા તો પ્યાસ ત્યારબાદ તો બારણું અથવા તો દ્વાર ત્યાર પછી સોહાગણ તો સૌભાગ્યવતી અથવા તો સધવા ત્યાર બાદ નિશ્ચય તો નિર્ણય ત્યાર પછી

ત્યારબાદ પોસાવું તો પરવડવું ત્યાર પછી પેસેન્જર તો મુસાફર ત્યારબાદ અમૂલ્ય તો કિંમતી ત્યાર પછી રાન તો જંગલ ત્યારબાદ લહેરી તો આનંદી અથવા તો તરંગી ત્યાર પછી હસ્ત તો હાથ અથવા તો કર ત્યારબાદ બાદ દુઃખ તો પીડા અથવા તો યાતના ત્યાર પછી ઘટના તો બનાવ ત્યારબાદ રહમ તો દયા ત્યાર પછીનો સમાનાર્થી શબ્દ જોઈએ તો બંસી અથવા તો મુરલી ત્યાર પછી મેહ તો વરસાદ અથવા મેઘલો ત્યારબાદ સમલ તો અક્કલ અથવા તો ડાહપણ ત્યાર પછી વ્યવસ્થા તો બંદોબસ્ત અથવા તો ગોઠવણ ત્યારબાદ સ્વર તો અવાજ ત્યાર પછી તૃષ્ણા તો ઈચ્છા ત્યારબાદ સંપત્તિ તો ધન અથવા તો દોલત ત્યાર પછી ખૂબી તો રહસ્ય અથવા તો વિશેષતા ત્યારબાદ દયાળુ તો કૃપાળુ અથવા તો કરુણાવાન ત્યાર પછી આલેશાન તો ભપકાદાર અથવા તો ભવ્ય ત્યારબાદ વદન તો ચહેરો ત્યાર પછી શાખ તો આબરું ત્યારબાદ મતિ તો બુદ્ધિ ત્યાર પછી શશિયર તો ચંદ્ર ત્યાર પછી હેમ તો સોનું અથવા તો કનક અથવા તો સુવર્ણ ત્યારબાદ ગભરામણ તો ભય અથવા તો મૂંઝવણ ત્યાર પછીનો સમાનાર્થી શબ્દ જોઈએ કંદુક તો દડો ત્યાર પછી નિશીચર તો રાક્ષસ ત્યારબાદ અભિમાન તો અહંકાર અથવા તો ગર્વ ત્યાર પછી કરજ તો દેવું ત્યારબાદ ખાંધ તો ખંભો ત્યારબાદ કેર તો ઝુલમ ત્યાર પછી વિસ્મય તો આશ્ચર્ય અથવા તો અચંબો ત્યારબાદ પરિચારિકા તો સેવા ત્યાર બાદ ઉપચાર તો સારવાર ત્યાર પછીનો સમાનાર્થી શબ્દ જોઈએ શુલ્ક તો મામૂલી અથવા તો તુચ્છ ત્યાર પછી વ્યાજબી તો યોગ્ય અથવા તો ઉચિત ત્યારબાદ મધુર તો મીઠું અથવા તો સુંદર ક્રૂર તો ઘાતકી ત્યાર પછી મજિયારું તો સહિયારું ત્યારબાદ ખમીર તો જોશ અથવા તો તાકાત ત્યાર પછી વેળા તો સમય અથવા તો ટાણું અથવા તો વખત ત્યારબાદ બુલંદ તો ઊંચો અવાજ ત્યારબાદ મૂળ તો પ્રાચીન અથવા તો અસલ ત્યાર પછી મક્ષિકા તો માખી ત્યારબાદ નૂતન તો નવું ત્યાર પછી પ્રાચીન તો જૂનું ત્યારબાદ બહુ તો પુષ્કળ અથવા તો વધુ ત્યાર પછીનો સમાનાર્થી શબ્દ જોઈએ ભોમ તો ભૂમિ ત્યાર પછી આંખ તો નયન અથવા લોચન ત્યારબાદ જાજુ તો પુષ્કળ અથવા તો વધુ ત્યાર પછી વિભૂષિત તો શણગારેલું ત્યારબાદ વર્જ્ય તો ત્યાજવા યોગ્ય ત્યાર પછી શીણ તો ઘવાયેલું અથવા તો નબળું ત્યારબાદ સાવધ તો જાગ્રત અથવા તો સજાગ ત્યાર પછી નિષ્કર્ષ તો સાર ત્યારબાદ અદ્વિત્યખલિત તો સતત અથવા તો એક ધારું ત્યારબાદ ડર તો ભય અથવા તો બીક ત્યાર પછી રક્ષણ તો રખેવાળી અથવા તો જતન ત્યારબાદ જુદું તો અલગ અથવા તો ભિન્ન ત્યાર પછીનો સમાનાર્થી શબ્દ જોઈએ સમુદ્ર તો દરિયો અથવા તો મહેરામણ ત્યાર પછી શાશ્વત તો નિત્ય ત્યારબાદ સંપદા તો સંપત્તિ ત્યાર પછી નજર તો દ્રષ્ટિ અથવા તો લક્ષ ત્યારબાદ પર્વત તો પહાડ અથવા તો ગિરી ત્યાર પછી મસ્ત તો સરસ અથવા તો સુંદર ત્યારબાદ પ્રદીપ્ત તો સળગેલું ત્યાર પછી અથાગ તો પાર વિનાનું ત્યારબાદ ભેરું તો સાથી અથવા તો મિત્ર ત્યાર પછી પોપટ તો શુક અથવા તો કીર ત્યારબાદ પાદર તો ગોધરૂ અથવા તો ભાગોળ ત્યાર પછી અમુક તો અચૂક અથવા તો સફળ ત્યાર પછીનો સમાનાર્થી શબ્દ જોઈએ લાવણ્ય તો સુંદરતા ત્યાર પછી પાશ તો ત્યારબાદ નીજ તો પોતે ફાસ કુદરત તો નિસર્ગ અથવા તો પ્રકૃતિ ત્યારબાદ અંજલી તો ખોળો અથવા તો પોષ ત્યાર પછી કાયમ તો નિત્ય અથવા તો હંમેશા ત્યારબાદ રીત

ત્યાર પછીનો સમાનાર્થી શબ્દ જોઈએ લાડકો તો વાહલો અથવા તો પ્યારો ત્યાર પછી કાફલો તો સંઘ ત્યારબાદ સંગ્રામ તો યુદ્ધ ત્યાર પછી રંજાડવું તો હેરાન કરવું ત્યારબાદ આવાસ તો રહેઠાણ ત્યાર પછી ટીખળ તો મજા ત્યારબાદ આહલાદ તો આનંદ અથવા તો હર્ષ ત્યાર પછી ગોદ તો ખોળો ત્યારબાદ સૈયા તો પથારી ત્યાર પછી અથવા તો પડખું ત્યારબાદ રાહી તો મુસાફર અથવા તો વટેમાર્ગો ત્યાર પછી પલ્લવ તો પાંદડું ત્યારબાદ મેહ તો વરસાદ ત્યાર પછીનો સમાનાર્થી શબ્દ જોઈએ ઓસાણ તો યાદ અથવા તો સ્મૃતિ ત્યાર પછી અદભુત તો આશ્ચર્યકારક અથવા તો અજબ ત્યારબાદ પ્રદેશ તો મુલ્ક અથવા તો ક્ષેત્ર ત્યાર પછી સમગ્ર તો સઘળું અથવા તો તમામ ત્યારબાદ સબૂર તો ધીરજ ત્યાર પછી અંતર્ધાન તો અદ્રશ્ય ત્યારબાદ મોર્ય તો પૂર્વ અથવા તો પહેલાં અથવા તો આગળ ત્યાર પછી સોડમ તો સુગંધ ત્યારબાદ રસમ તો રીત અથવા તો રિવાજ ત્યારબાદ આવડદા તો ઉંમર અથવા તો આયુષ્ય ત્યાર પછી કંસાર તો મિષ્ટાન ત્યારબાદ સુબા તો પ્રાંતનો વડો ત્યારબાદ બાદ મિજબાની તો ઉજાણી ત્યાર પછીનો સમાનાર્થી શબ્દ જોઈએ લક્ષ તો ધ્યેય ત્યાર પછી મોજ તો આનંદ ત્યારબાદ હોસ્ટેલ તો છાત્રાલય ત્યાર પછી ઉઘડવું તો ખીલવું અથવા તો પ્રફુલ્લ થવું ત્યારબાદ ખીજ તો ગુસ્સો ત્યાર પછી પૃથ્વી તો વસુંધરા અથવા તો ધરતી ત્યાર પછી જળ તો પાણી અથવા તો સલીલ ત્યારબાદ મહિલા તો સ્ત્રી અથવા તો નારી ત્યાર પછી ઈશ્વર તો ભગવાન અથવા તો પ્રભુ ત્યારબાદ નિધન તો મૃત્યુ અથવા તો અવસાન ત્યાર પછી ઉદ્યાન તો બગીચો અથવા તો બાગ ત્યારબાદ ઉત્કર્ષ તો ઉન્નતિ અથવા તો વિકાસ ત્યાર પછી પુત્રી તો સૂતા અથવા દીકરી ત્યાર પછીનો સમાનાર્થી શબ્દ જોઈએ સંપત્તિ તો દ્રવ્ય અથવા તો ધન ત્યાર પછી કટક તો સૈન્ય ત્યારબાદ વહારે તો મદદે ત્યાર પછી અછતો તો છાનું અથવા તો ગુપ્ત ત્યાર પછી સંધા તો બધા ત્યારબાદ ધાન તો અન્ન ત્યાર પછી અન્ય તો બીજું અથવા તો પરાયુ ત્યારબાદ યાદ તો સ્મરણ અથવા તો સ્મૃતિ બુઢ્ઢો તો ઘડો અથવા તો વૃદ્ધ ત્યારબાદ ડોકું તો ગરદન અથવા તો ડોક ત્યાર પછી શાણું તો સમજદાર ત્યાર પછી ડારવું તો ડરાવવું ત્યારબાદ લાગ લગાટ તો સતત ત્યાર શબ્દ જોઈએ અથવા તો પાણી ત્યાર ત્યારબાદ લોકપ્રિય તો મશુર અથવા તો પ્રખ્યાત ત્યાર પછી નોંધ તો ટાંચણ અથવા તો ટીપણી ત્યારબાદ પ્રતિભા તો વ્યક્તિત્વ ત્યાર પછી સુંડલો તો ટોપલો ત્યારબાદ પ્રબળ તો બળવાન ત્યાર પછી દ્રષ્ટિ તો નજર અથવા તો મીટ ત્યારબાદ અખબાર તો વર્તમાનપત્ર અથવા તો સમાચાર પત્ર ત્યાર પછી દરકાર તો પરવા અથવા તો કાળજી ત્યાર પછી ટીકા તો નિંદા અથવા તો વગોવણી ત્યારબાદ પૃથ્વી તો ધરતી અથવા તો વસુધા અથવા તો અવની ત્યાર પછી મૃત્યુ તો અવસાન અથવા તો નિધન ત્યારબાદ કુટીર તો ઝૂંપડી અથવા તો કુબો ત્યાર પછીનો સમાનાર્થી શબ્દ જોઈએ પ્રશંસા તો વખાણ અથવા તો સ્તુતિ ત્યાર પછી જન તો માણસ અથવા તો વ્યક્તિ ત્યારબાદ સકળ તો બધું અથવા તો સઘળું ત્યાર પછી પીડ તો પીડા અથવા તો દુઃખ ત્યારબાદ પરાયું તો બીજાનું અથવા તો પારકું ત્યાર પછી તૃષ્ણા તો લાલસા અથવા તો ઈચ્છા ત્યારબાદ જન્ની તો માતા અથવા તો જનેતા ત્યાર પછી જીવા તો જીભ ત્યારબાદ તન તો શરીર અથવા દેહ ત્યાર પછી લિજ્જત તો લહેજત અથવા તો મજા ત્યારબાદ માઇકાંગલું તો નબળું અથવા તો માવડિયું ત્યાર પછી શિલ્વંત તો શિલ્વાળું અથવા તો સદાચારી અથવા તો ચારિત્રવાન ત્યારબાદ મિથ્યા તો ફોગટ અથવા તો વ્યર્થ ત્યાર પછીનો સમાનાર્થી શબ્દ જોઈએ પ્રતિકાર તો સામનો ત્યાર પછી અણધારી તો ઓચિંતી ત્યારબાદ પુરાવો તો આધાર અથવા તો સાબિતી ત્યાર પછી માતા તો માત અથવા તો જન્ની ત્યારબાદ ચંદ્ર તો શશી અથવા તો ચંદા ત્યાર પછી આંખ તો નયન અથવા તો નેત્ર ત્યારબાદ નૈસર્ગિક તો કુદરતી ત્યાર પછી શૌર્ય તો બહાદુરી અથવા તો વીરતા ત્યાર પછી શુષ્ક તો નીરસ ત્યારબાદ ગોપિત તો છુપી ત્યાર પછી તથ્ય તો હકીકત ત્યારબાદ રઝા તો મરજી અથવા તો ઈચ્છા ત્યાર પછી નભ તો આકાશ અથવા તો વ્યોમ ત્યારબાદ વેકુર તો ધૂળ અથવા તો રેતી ત્યાર પછીનો સમાનાર્થી શબ્દ જોઈએ ભાન તો હોશ અથવા તો શુદ્ધિ ત્યાર પછી ઘર તો મકાન અથવા તો ગૃહ ત્યારબાદ સ્નેહ તો પ્રેમ ત્યાર પછી ફળક તો ચિંતા ત્યારબાદ શિર તો મસ્તક અથવા તો માથું ત્યાર પછી ફલક તો વિસ્તાર ત્યારબાદ નિરોગી તો તંદુરસ્ત અથવા તો આરોગ્યમય ત્યારબાદ સંકટ તો આપત્તિ ત્યાર પછી અહંકાર તો અભિમાન ત્યારબાદ સાયકટ્રીસ્ટ તો મનોચિકિત્સક ત્યાર પછી હુમલો તો આક્રમણ અથવા તો છાપો ત્યારબાદ માંદુ તો બીમાર અથવા તો નિરોગી ત્યાર પછીનો સમાનાર્થી શબ્દ જોઈએ ગરજ તો ખપ અથવા તો જરૂર ત્યાર પછી વૃદ્ધા તો ફોગટ અથવા તો નકામો ત્યારબાદ સાવચ તો સિંહ ત્યાર પછી સુધા તો અમૃત ત્યારબાદ આયુધ તો શસ્ત્ર અથવા તો હથિયાર ત્યાર પછી ભ્રૂંગ તો ભમરો અથવા તો ભ્રમર ત્યારબાદ સાયસ તો કદ અથવા તો માપ ત્યાર પછી ઉપાય તો યુક્તિ ત્યારબાદ ટકાવ તો મજબૂત ત્યાર પછી મિથ્યા તો ફોગટ અથવા તો વ્યર્થ અથવા તો નકામું ત્યારબાદ આચરણ તો વર્તન ત્યાર પછી વિખુટ તો અલગ અથવા તો જુદું ત્યારબાદ સૂર તો સ્વર ત્યાર પછીનો સમાનાર્થી શબ્દ જોઈએ વિભાવરી તો રાત્રિ અથવા તો નિશા ત્યાર પછી ઉજાસ તો અંજવાળું ત્યારબાદ પરખાય તો ઓળખાય ત્યાર પછી મયંક તો ચંદ્ર ત્યારબાદ ગાયબ તો અદૃશ્ય ત્યાર પછી હેમ તો સુવર્ણ અથવા તો સોનું અથવા તો કનક ત્યારબાદ છાક તો નશો અથવા તો કેફ ત્યાર પછી ઓથ તો સહારો ત્યારબાદ રૂબરૂ તો પ્રત્યક્ષ ત્યાર પછી ગીરા તો વાણી અથવા તો ભાષા ત્યારબાદ સહાર તો નાશ અથવા તો પ્રબળ ઘાત ત્યારબાદ રૂડુ તો સારું અથવા તો સુંદર હેલો ફ્રેન્ડ્સ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને હા ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બાજુમાં આવેલા બેલાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ